Assalamualaikum विद्यार्थी मित्रों, Mews स्कूल यूट्यूब चैनल पर आपनो हार्दिक स्वागत छे। टेल साइंस फिजिक्स चैप्टर नंबर 1 आजे आपणे जे टॉपिक नी चर्चा करवाना छे ए टॉपिक नो नाम छे समान बाह्य क्षेत्रमां मुकेला डायपोल पर लागतो टॉर्क। आजे आपणे एवी चर्चा करवाना छे के जे चर्चा आपणे अहींयाथी समझवाना छे एमां बे टॉपिक ने आपणे एक साथे जोईशुं। एमांनो एक टॉपिक छे डायपोल अने बीजो टॉपिक छे विद्युत क्षेत्र। हवे विद्यार्थी मित्रों, અહીંયા જે વિદ્યુત ક્ષેત્રની આપણે ચર્ચા કરવાના છે એ વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર જેને આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્ર તરીકે પણ ઓળખીએ છીએ। હવે સમાન અથવા નિયમિત વિદ્યુત ક્ષેત્ર એટલે કેવું છે જેની ચર્ચા કરી ગયા છીએ, તેમ છતાં જરા એની હું રિપીટ કરવાનો પ્રયત્ન કરું છું। સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે એના કોઈ પણ બિંદુએ તમે એકમ ધન વીજભારને મૂકશો તો એના પર લાગતું બળ અને એના બળની દિશા સમાન જ રહેશે। તો આ પ્રકારના વિદ્યુત ક્ષેત્રને આપણે કેવું વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ? સમાન વિદ્યુત ક્ષેત્ર। ચાલો હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક વિદ્યુત ડાયપોલ મૂકીએ છીએ। અહીંયા તમે જો મેં ત્રણ અલગ અલગ કન્ડિશન લીધી કે થીટા બરાબર 90, થીટા બરાબર 0 અથવા 180 અને થીટા બરાબર 0 અને 90 ની વચ્ચેની કિંમત। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ રીતે લીધેલું છે, સમજો છે? આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મેં ડાયપોલ મૂક્યો છે, આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે, આ જે જોડ છે એને આપણે વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખીએ છીએ। હવે આ વિદ્યુત ડાયપોલ ઉપર બે વિદ્યુત ભારો છે, એક પ્લસ Q અને બીજું માઇનસ Q। હવે જ્યારે આ બે વિદ્યુત ભારોની જોડ કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવશે ત્યારે આ વિદ્યુત ભારો પર આ વિદ્યુત ક્ષેત્રને લીધે કંઈક બળ લાગશે, પણ એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર હોવાને લીધે આ બળની દિશા ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર પર અલગ અલગ હશે। હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ધન વિદ્યુત ભાર છે તો એના પર નીચેની તરફ QE જેટલું બળ લાગે છે, આ આપણો ઋણ વિદ્યુત ભાર છે એના ઉપર ઉપરની તરફ એટલે કે માઇનસ QE જેટલું બળ લાગે છે। હવે આ કિસ્સામાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ હું પહેલા કિસ્સાની ચર્ચા કરું છું, ડાયપોલ પર લાગતું પરિણામી બળ કેટલું? તો F is equal to એક તો ક્યુ ઈ જેટલું લાગે નીચેની તરફ એટલે કે ક્યુ ઈ, બીજું ઉપરની તરફ માઇનસ ક્યુ ઈ જેટલું લાગે એટલે માઇનસ ક્યુ ઈ। હવે આનો જવાબ જોશો વિદ્યાર્થી મિત્રો તો જવાબ આવ્યો શું? તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે, પણ અહીંયા બળ લાગવાની જે રીત છે એ અલગ છે।
તમને હું સમજાવું. આને તમે ડાયપોલ સમજો. ડાયપોલના આ છેડા ઉપર ધન વિદ્યુતભાર છે, આ છેડા ઉપર ઋણ વિદ્યુતભાર છે. આ છેડાને બળ આમ નીચેની તરફ લાગે છે, એટલે આ છેડો આમ નીચે જશે, આ છેડાને બળ ઉપરની તરફ લાગે છે. જો 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 વિદ્યાર્થી મિત્રો, અહીંયા અહીંયા ધન વિદ્યુતભાર છે, નીચેની તરફ બળ લાગે છે, અહીંયા ઋણ વિદ્યુતભાર છે, ઉપરની તરફ બળ લાગે છે, પરિણામી બળ શૂન્ય છે. એમ છતાં તમે જો આ નીચે તરફ જશે અને આ ઉપર તરફ, એનો મતલબ એક છેડો નીચે જશે, બીજો છેડો ઉપર જશે, પરિણામે આપણી પેન્સિલ રહીને ગોળ ગોળ આટા ફરશે, એટલે કે ચાક ગતિ કરશે. કેવી ગતિ કરશે? ચાક ગતિ. અને જ્યારે જ્યારે બળ યુગમાં રચાય, ધોરણ 11 ને યાદ કરીએ, બળ યુગમાં રચાય ત્યારે એ પદાર્થ શું કરે? ચાક ગતિ કરે. અને બળ યુગમાં કોને રચાણું કહેવાય? તો કે બે છેડા ઉપર લંબ રૂપે અલગ અલગ દિશાઓમાં બળ લાગે ત્યારે બળ યુગમાં રચાય. જો આ છેડા ઉપર નીચે તરફ અને આ છેડા ઉપર નીચે તરફ અને આ છેડા ઉપર ઉપર તરફ, મતલબ એક છેડા ઉપર નીચે અને બીજા છેડા ઉપર ઉપર, આ રીતે બળ લાગે. આ રીતે બળ લાગશે જો પાછું ઉપર નીચે આવી ગયું, બરાબર. તો એનો મતલબ આ જે બળ લાગે છે એના લીધે શું થાય છે? તો કે એના લીધે આપણો જે ડાયપોલ છે એ ચાક ગતિ કરે છે. અને આ ચાક ગતિ માટે જવાબદાર બળ નથી, ચાક ગતિ માટેનું જવાબદાર બળને આપણે એક અલગ શબ્દથી નામ આપ્યું છે, અને એ છે ટોર્ક. શું છે? ટોર્ક. તો એનો મતલબ હવે આ જે ચાક ગતિ માટે જવાબદાર ટોર્ક છે એનું મૂલ્ય કેટલું, બરાબર. તો આપણે જે ટોર્ક ભણ્યા છે, બરાબર, 11 સાયન્સનું ટોર્ક તમને સમજાવું. અહીંયા આપણે ટાઉ ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખતા હતા આર ક્રોસ એફ, જ્યાં આર શું હતું? તો કે બે બળો જે જગ્યાએ લાગે એમની વચ્ચેનું લંબ અંતર. એટલે શું? એક બળ અહીંયા લાગે છે ને એક બળ અહીંયા લાગે છે, એ બે વચ્ચેનું લંબ અંતર. એ બે વચ્ચેનું લંબ અંતર શું થશે? અહીંયા ધન વિદ્યુતભાર, અહીંયા ઋણ વિદ્યુતભાર, એટલે કે ડાયપોલ. ડાયપોલ વચ્ચેનું અંતર કેટલું હોય? 2a. કેટલું હોય? 2a. તો એનો મતલબ હવે અહીંયા ડાયપોલ પર લાગતા ટોર્કની વાત કરીએ તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે આરની જગ્યાએ આવશે 2a, અને એફની જગ્યાએ શું આવશે? QE. શું આવશે? QE. એનો મતલબ કે QE. પણ અહીંયા આ જે રાશિઓ છે એ કેવી રાશિઓ છે? સદિશ રાશિ. અને સદિશ રાશિનો અહીંયા ક્રોસ ગુણાકાર છે, અને ક્રોસ ગુણાકાર છે એટલા માટે આપણે જો એને અદિશ સ્વરૂપે લખવું હોય તો એની સાથે શું લખશું? સાઈન થીટા. તો હકીકતમાં હવે આપણું ટોર્ક શું થશે? ટાઉ ઇઝ ઇક્વલ ટુ 2a QE સાઈન થીટા. શું થયું? 2a QE સાઈન થીટા. સમજાય મારી વાત વિદ્યાર્થી મિત્રો? તો હવે આ જે થીટા છે એ કોની વચ્ચેનો ખૂણો છે? તો કે થીટા એ ડાયપોલની અક્ષ અને વિદ્યુત ક્ષેત્ર. અહીંયા પહેલા દિશામાં તમને ચર્ચા કરું તો થીટા એ, બરાબર, થીટા આપણો કેવી રીતે માપશો? તો કે આ ડાયપોલની અક્ષ છે જેને આપણે એક્સ અક્ષ કહીએ, અને આપણું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? વાય દિશામાં. તો આ જે ખૂણો બનશે, આ જે ખૂણો, એ આપણો ખૂણો શું છે? ડાયપોલની અક્ષ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. તો અહીંયા એક વાત ક્લિયરલી આપણે નોટ કરશું કે થીટા કેની વચ્ચેનો ખૂણો છે? ડાયપોલની અક્ષ અને
विद्युत क्षेत्र वच्चे डायपोल नी अक्ष अने विद्युत क्षेत्र वच्चे नो खूणो शुं छे तो के थीटा तो एनो मतलब के आ टोर्क लागवाने कारणे આપણો જે ડાયપોલ છે શું કરશે ચાપ ગતિ કરશે હવે કેવા સંજોગોમાં એ ચાપ ગતિ ડાયપોલ કરશે અને ક્યારે નહીં કરે આ વાત જાણવી પણ જરૂરી છે બરાબર તમે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ જે ટ્વાઇસ એ ન્યુ છે એ શું છે તો કે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ પી યાદ છે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ હવે તો સાઈન ની કિંમત કેવી મળે મહત્તમ કેવી મળે મહત્તમ એટલે કે એક મળે તો અહીંયા આપણું ટોર્ક વ્યૂ એ પી અને ઈના મૂલ્ય તો કોઈ ફરક થવાનો જ નથી કેમ કે ઈ વ્યૂ એ નિયમિત વિદ્યુત ચક્ર છે એટલે એનું મૂલ્ય બધી પરિસ્થિતિમાં સમાન છે અને પી છે એ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ છે ડાયપોલ નહીં બદલાય ત્યાં સુધી ડાયપોલ મોમેન્ટ બદલાશે નહીં એટલે ડાયપોલ મોમેન્ટ પણ આપણી કેવી છે સેમ પી અને ઈ આપણા પ્રયોગ દરમિયાન બદલાતી નથી તો હવે તો કે થીટા બદલાશે તમે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં કેવી રીતે મૂકો છો બરાબર એના પર આધારિત છે બરાબર તો ધારો કે ડાયપોલને તમે વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકો છો તો આપણે પહેલી સ્થિતિ થીટા બરાબર શું હોય કન્ડિશન 0 હોય અહીંયા બાહ્ય બળ કેવું થઈ જશે શૂન્ય અને આપણું જે ટોર્ક છે એ આપણને કેવું મળશે મહત્તમ કેવું મળશે મહત્તમ હવે ધારો કે થીટા બરાબર 0 અથવા 180 0 અથવા 180 માં કઈ તો કે ડાયપોલની અક્ષ અને વિદ્યુત ક્ષેત્ર કાં તો બંને સમાંતર હશે એટલે એક જ દિશામાં જો આ ડાયપોલની અક્ષ છે અને આ વિદ્યુત ક્ષેત્ર બરાબર બંને એક જ દિશામાં છે તો એમની વચ્ચેનો ખૂણો કેટલો મળશે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એક તો આ સમાંતર વાળી સ્થિતિ બીજી કે ડાયપોલને આમ બદલાવી નાખે ડાયપોલની અક્ષ નીચે તરફ જાય અને ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ મતલબ એક નીચેની બાજુ ને ઉપરની બાજુ આ આખો ખૂણો કેટલો બનશે 180 ત્યારે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને કેવા કહેવાય પ્રતિસમાન હવે આ બંને દિશામાં થીટાની કિંમત 0 અહીંયા મૂકો કે થીટાની કિંમત 180 મૂકો બંનેનો જવાબ શું આવશે 0 જવાબ શું આવશે 0 તો એનો મતલબ આ સ્થિતિમાં બરાબર સાઈન થીટાનો જવાબ શૂન્ય આવે છે પણ એમની વચ્ચે લાગતું જે બળ છે એનું મૂલ્ય શૂન્ય થતું નથી અહીંયા એના પરનું પરિણામી બળ શૂન્ય થઈ જતું પણ અહીંયા થશે નહીં પરિણામી બળ શૂન્ય નહીં થાય પણ ડાયપોલ જ્યારે વિદ્યુત ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર મૂકશો ત્યારે 0 અથવા 180 વાળી કન્ડિશનમાં સાઈન થીટાની કિંમત 0 આવશે અહીંયા તમે 0 મૂકશો એટલે 1 0 નો ગુણાકાર આપણી કિંમતો આગળની કિંમતો સાથે થશે એટલે જવાબ શું આવશે 0 તો એનો મતલબ કે અહીંયા આ સ્થિતિમાં આપણું ટોર્ક છે કેવું હશે 0 એનો મતલબ કે કોઈ ડાયપોલ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ચાપ ગતિ કરે છે પણ જો એ ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર મૂકવામાં આવે તો એ ચાપ ગતિ કરતું નથી શું કામ કેમ કે એના પર લાગતું ટોર્ક શૂન્ય થઈ જાય કેવી રીતે કેમ કે થીટા 0 અથવા 180 હોય ત્યારે સાઈન 0 ની કિંમત પણ 0 છે અને સાઈન 180 ની કિંમત પણ 0 છે પરિણામે કોઈ પણ પ્રકારનો ટોર્ક લાગશે નહીં ટોર્ક લાગે નહીં તો ચાપ ગતિ કરશે નહીં તો એનો મતલબ આ વાત સમજાવી તો અહીંયા આપણને મહત્તમ છે અને અહીંયા આપણું મૂલ્ય કેવું હશે ન્યૂનતમ બરાબર એટલે કે ટોર્ક આપણું શૂન્ય હશે ન્યૂનતમ કેવું હોય અથવા તો શૂન્ય કેવું હોય હવે ધારો કે એમની વચ્ચેની કન્ડિશન છે નથી 0 નથી 90 કે નથી 180 એમની વચ્ચેનું કોઈ મૂલ્ય છે તો કે આવી પરિસ્થિતિમાં સાઈન 30 હશે તો અહીંયા સાઈન 30 ની કિંમત મૂકશું
साइन पिस्ताली हुए तो पिस्ताली डिग्री में पहुंचो तो कि डाइपोल नो जे कूनो अच्छे ये ना पर ये मूल्य आधारे ची तो आज ही आपने जो बात कही ए समान क्षेत्र में मुकेला डाइपोल पर लगता टॉर्क की बात कही अने आ टॉर्क में तुम्हारे सभी स्वरूप के साइन थीटा ना लगो या टाउ बराबर पी क्रॉस ई लगो तो पहुंचाल से અને આ એક વાત છે સદિશ રજૂઆતની એની વાત છે સદિશ રજૂઆતની ખાસ બે ત્રણ મુદ્દાઓ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો એક ડાયપોલ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લંબ હોય ત્યારે એના પર લાગતું બાહ્ય બળ શૂન્ય ટોર્ક મહત્તમ બાહ્ય બળ શૂન્ય ટોર્ક મહત્તમ અને જ્યારે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર મૂકો ત્યારે એના પર લાગતું બાહ્ય બળ શૂન્ય નથી પણ ટોર્ક શૂન્ય છે એટલે ચાક ગતિ કરશે નહીં અને એમની વચ્ચેની પરિસ્થિતિ આપણને એકદમ ક્લિયરલી સમજાય તો ઘણી બધી વખત આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછવામાં આવે છે તો આ પ્રશ્ન આપણી માટે ખૂબ જ મહત્વનો છે આના પર દાખલાઓ પણ ઘણા બધા આધારિત હોય છે એટલે આ પ્રશ્ન આપણી માટે ડેટા વાઇઝ અને કેલ્ક્યુલેશન વાઇઝ ખૂબ જ જરૂરિયાત છે ચલો થેન્ક યુ